કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લા પ્રશાસન દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગીય જરૂરિયાતમંદ પરિવારો અનાજ પુરવઠાથી વંચિત ન રહે તે હેતુસરથી જિલ્લા કલેક્ટર શ્રી ડીએસાના માર્ગદર્શન અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એન.ય પઠાણની દેખરેખ હેઠળ નાંદોદ તાલુકાના વીરપોર તરોપા જીઓરપાટી ગામ સહિત જિલ્લાની 221 વ્યાજબી ભાવની દુકાનેથી તમામ એનએફએસએ લાભાર્થીઓની નાંદોદ તાલુકામાં 25,512, દેડિયાપાડામાં 28,753, સાગરબારામાં 18,569, તિલકવાડામાં 11,030 અને ગરુડેશ્વર તાલુકામાં 15,478 કુટુંબો સહિત કુલ 99,340 કુટુંબોને મે 2021 દરમિયાન દર માસે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓને મળવાપાત્ર રેગ્યુલર અનાજ તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વ્યક્તિ દીઠ 3.5 કિલોગ્રામ ઘઉં, 1.500 કિલોગ્રામ ચોખા વિનામૂલ્યે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેની સાથોસાથ માહે જૂન માસ દરમિયાન પણ ઉપરોક્ત નીતિનું અનાજ વિતરણ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર જીઓર ગામ, અહીંયા અત્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે તથા દરેક ગ્રાહકને સેનેટાઇઝ લગાવી અંગૂઠો ફિંગર મતલબ મૂકવામાં આવે છે અને તે મૂક્યા પછી બિલ બનાવીને એમને પ્રમાણ સરકારશ્રીના પ્રમાણ મુજબ વિતરણ કરવામાં આવી રહ્યું છે. મારું ગામનું નામ પ્રતાપરાશે. વ્યાજબી ભાવના સરકારી માન્ય દુકાનમાં અમને ઘઉં અને ચોખા મફત રાહતમાં આપવામાં આવેલું છે. સરકારનો મારો આભાર છે.